શું નામ છે દાદા તમારું? લવજીભાઈ. લવજીભાઈ? લવજીભાઈ રાઘોભાઈ સાહેબ. બરોબર. અમારે કોઈ સીધે અત્યારે અમારું કાંઈ પૈસું નથી, અમે નોંધારા થઈ ગયા છીએ. અમારા ઘરમાં કોઈ રાંધીને રોટલો ખવડાય એવું નથી કે અમારા બાળ બસાર કોઈ હાસે એવું નથી રહ્યું. અત્યારે હા નોંધારા છે બાપ દીકરો, નાના બે ભસા રહી ગયા, દીકરાના બે ભસા છે નાના. એટલે શું થયું છે? એની મમ્મી ઓફ થઈ ગયા. મમ્મી ઓફ થઈ ગયા સાહેબ. 20 જમણ પહેલા મારા ભાભીને ઉપરથી બાળક લીધું, ડિલિવરી કરાવી અને 20 જમણ અંદર ઓફ થઈ ગયા છે. તેનું અમાર પાવડરની ઉપર રાખી છે અને ફરી પાવડરના લેવાના પૈસા અમાર પાસે ન મળતા છે. અરે બાપ રે. છોકરો કયો? આ બાળક છે. હા આ બાળક છે. ₹280 નો પાવડર આવ સાહેબ. અમાર પાસે પૈસા હોય તો અમે લઈ આખી ટાણા. અમાર પાસે કાર્ડ ન હોય તો અમે ના. એના મમ્મી છે. હા સાહેબ મારા દીકરો છે ને દાદી. હા એના મમ્મી છે, ઓલા એના દાદી છે. હા આ મારા એ બે માણસ આ ઘર ઓફ થઈ ગયા. અને મારો દીકરો છે અત્યારે, મારો દીકરો પાગલ થઈ ગયો છે. ચાલો કઈ વાંધો નહીં, અમારાથી બનતી હેલ્પ અમે તમને કરવા માંગીએ છીએ. આ કયું ગામ છે? હિંડોડા. આ રાજુલા અહીંથી કેટલું થાય? 3 કિલોમીટર. બરોબર. હા ચાલો કાંઈ વાંધો નહીં, અમારા પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી અને લોકોના સાથ સપોર્ટથી તમને ચોક્કસથી મદદ કરીશું. હોને દાદા? બસ બસ ચાલો, મુંજાતા નહીં, અમે તમારી સાથે છીએ. દોસ્તો અમે લોકો અત્યારે રાજુલા, પ્રોપર રાજુલાની અંદર અત્યારે આવ્યા છીએ અને એક ફેમિલી અહીંયા એવી રીતનું મળ્યું છે કે જે અત્યારે બીજાના ઘરે રહી રહ્યું છે. એના ઘરનો ટોટલ લોસ થઈ ગયો છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં રહી રહ્યા છે. શું નામ છે મોટોભાઈ તમારું? હુસેનભાઈ છે. બરોબર. અને કેટલા જણા છો ફેમિલીમાં? અમે 5 જણા રહો છો. બરોબર. હા અને પેલું જે હમણાં મકાન આપણે જોયું ટોટલ લોસ થઈ ગયું. બરોબર. એટલે આ ભાઈએ તમને અહીંયા સહારો દીધો અને બહુ સારી વાત કહેવાય છે કે એકબીજા લોકોને આ રીતે લોકો મદદ કરે છે. અને અત્યારે તમારી પાસે સુવિધા નથી એટલા માટે તમે રહી રહ્યા છો, પણ તમારા ઘરના સારા કરવા માટે અમારા ગ્રુપ તરફથી એટલે કે પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી તમને ₹5000 ની મદદ આપતા જઈએ છીએ તમારા બેંક એકાઉન્ટની અંદર, કે જેથી તમારે એ જે ઘરની અંદર થોડુંક પણ જો સારું થશે તો એક અમારી માટે સૌથી મોટી સેવા થશે. બરોબર. જે લોકો વિડીયો જોવે છે એના માધ્યમથી કશે ના કશે નાનું અમથું કોન્ટ્રીબ્યુશન એ લોકો આપે છે, તો એના થકી અત્યારે સૌરાષ્ટ્રમાં ટોટલ 10 લાખ રૂપિયાની મદદ તમારી જેમ ₹5,000 ઘરે ઘરે આપીને મદદ કરી રહ્યા છીએ. બરોબર. બસ આશીર્વાદ આપજો, અલ્લાહને પ્રાર્થના કરજો કે અમે તમારા જેવા લોકો સુધી વધારે પહોંચી શકીએ. ઓકે. તમારી બેંકની પાસબુક આપી દેજો ને. શું નામ છે કાકા તમારું? લગરાભાઈ. કેટલા જણા રહો છો પરિવારમાં? 4 જણ. બરોબર. હા અને આ રીતનું નુકસાન થયું છે તમારું, તો અત્યારે હાલમાં ક્યાં રહો છો? બીજાના ઘરે. બરોબર. હા ચાલો કાંઈ વાંધો નહીં. તમારી હાલાતને જોઈને અને તમારી પરિસ્થિતિને જોઈને અમે ₹5000ની મદદ તમને કરતા જઈએ છીએ. બરોબર. તમારું બેંકમાં એકાઉન્ટ છે? હા બસ એની પાસબુકની ઝેરોક્સ આપજો ને મને. બરોબર દાદા. હા જય હિન્દ દોસ્તો. અમે લોકો અત્યારે હાલ રાજુલાની અંદર વડલી ગામ છે એટલે કે રાજુલા વડલી ત્યાં આવ્યા છીએ અને તમે જોઈ શકો છો મકાનની પરિસ્થિતિ શું છે અત્યારે. તડકો પણ અત્યારે ખૂબ વધી રહ્યો છે અને કાલે તમે લાઈવમાં પણ અમે તમને બતાવ્યું હતું હિંડોળા ગામનું કે લોકો અત્યારે કેવી પરિસ્થિતિમાં રહી રહ્યા છે. તો આ વિડીયોને તમે કમ્પ્લીટલી જોજો અને તમારા ગ્રુપની અંદર શેર પણ કરજો. શું નામ છે માડી? કુંતીબેન. આ તમારું નુકસાન થયું છે એટલું, બીજું શું નુકસાન થયું છે? કેટલા માલઢોર મરી ગયા? 40-50 માલઢોર મરી ગયા. અરે બાપરે. તો અત્યારે ક્યાં રહ્યો છો તમે? એની અંદર રહ્યો છો? ના ના સાચી વાત છે તમારી. અને માડી તમારા ઘરના રિન્યુએશન માટે ₹5000ની મદદ તમારા એકાઉન્ટની અંદર આપતા જઈએ છીએ. બરોબર. તો એનાથી જે પણ થોડું ઘણું થાય છે એ સહાય તમે એની અંદર ઉપયોગ કરજો. અને માડી આ કયું ગામ છે? રાજુલા વડલી. સારું ચાલો વાંધો નહીં, ધ્યાન રાખજો તમારું માડી. અને જય શ્રી કૃષ્ણ. બસ 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 ચાલો. જય મુરલીધર. જય માતાજી. જય કાળિયા ઠાકોર. શું કહેવા માંગશો નરેશભાઈ? મિત્રો અમે આવી ગયા છીએ બારપટોય ગામમાં, 3-4 ઘર લઈ લીધા છે અને અહીંયા આવ્યા છે એક સર્વેમાં તમે જોઈ શકો છો કે ગામડામાં કેવું નુકસાન થયું છે. દોસ્તો તમે ખાલી અહીંની લોકોની રહેતા લોકોની પરિસ્થિતિને તમે જોઈ શકો છો. તમારું નામ શું છે મોટા ભાઈ? હર્ષુલભાઈ. બરોબર. ને તમારું નામ ભગવાનભાઈ? બરોબર. હા, અને અહીંની શું પરિસ્થિતિ છે તમારા ગામની? અમારા ગામમાં તો બધાને મકાનની અને અત્યારે હાલ પાણીની, મકાન પડી ગયા છે વાવાઝોડામાં, અને હાલ લાઇટને હિસાબે પાણીની પ્રોબ્લેમ પણ છે, અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અમુક ટાંકાની વ્યવસ્થા કરી છે, અને હાલ જે તમે પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા જે સહાયની કામગીરી જે કરો છો એ અતિ સરાહનીય ગણાય અને ખૂબ જ સારી વાત ગણાય. થેન્ક યુ. અને આપણે ક્યાં આવ્યા છીએ અત્યારે? વસ્તાભાઈ રબારીને ઘરે. બરોબર. હા, ચાલો કાંઈ વાંધો નહીં, મુલાકાત લઈએ એની. શું નામ છે દાદા? ભરતભાઈ. બરોબર. અને આ આટલી વસ્તુ તમારું નુકસાન થયું છે? બરોબર. ધંધો બંધ થઈ ગયો બધો, બેઠા હવે કંપનીમાં એક મહિનો તો પાવર આવે એમ નથી, બંધ રહે. કાંઈ વાંધો નહીં દાદા, તમારી નુકસાનીને સાથે સાથે પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી તમારા ઘરના આ રિપેરિંગ માટે દોસ્તો તમે જોઈ શકો છો કે અમે બારપટોઈ ગામમાં છીએ અને આ છે મેઘાભાઈ માલાભાઈનું ઘર કે જે વાવાઝોડામાં સંપૂર્ણ ધરાશય થઈ ગયેલું છે, અને અમે હાલે તેના ઘરે 5000ની સહાય પોપટભાઈ ફાઉન્ડેશન થકી જે કરવામાં આવી રહી છે. શું નામ છે દાદાજી? માલાભાઈ જીતિયા. બરોબર. અને આ તમારું ઘર હતું? અમારું ઘર હતું. અત્યારે ક્યાં રહો છો તમે? અત્યારે અમારા દીકરા મકાનમાં રહો છું. હું કચરો જોઉં એમાં એટલે ઘરે આવી જવું પડે ને, સામાન બધું હારી તો યાર હું રાજકોટ દવાખાને છે, દવાખાને જાય એટલે આવું છે. એટલે શું તકલીફ છે? ગાંઠ છે, કેન્સર થયું છે. કેન્સરની દવા ચાલુ છે. કીધું સરપંચને કે પોપટભાઈ લાગે पहले नहीं आती डेली जो वीडियो એટલે મને ખબર છે મે તમને ફોન કરેલા છે फेसबुक ઉપર થી આવી ગયા ને પણ આવી ગયા તમારો આભાર થેન્ક યુ બરોબર ચાલો આભાર તમારા એટલે મને બહુ સેવાનો હું બહુ તમારો જોઉં છું મને બહુ ગર્વ લાગ્યો તમારો થેન્ક યુ મે એમ તો તમારો નંબર કોન્ટેક્ટ નંબર મને આપો તો આપણે ના બિલકુલ બિલકુલ આઈને આ વડીલ છે અમારા અને ઘણી બધી રીતે કામ માટે સપોર્ટ કરી રહ્યા છે સરપંચ સાહેબ પણ આવું પણ મારે તો મકાન જો અહીં પડી ગયો હાવ તમે જો હાવ હાવ એક ટ્રાય નવું મકાન હા બતાવનો કાઈ વાંધો નહીં જોઈ લઈએ બરોબર જોઈ લે ન્યા જાતું શું નામ છે મોટા ભાઈ તમારું રમેશ ભાઈ લખણ ભાઈ સાહેબ બરોબર અને આ તમારું ઘર હતું હા સર બરોબર તો શું પરિસ્થિતિ છે હાલની અત્યારે તો સાહેબ ભાઈ ઉસકે છે ને આ મે કરપદરા નઈ કસે લાવી બરોબર એને છોકરાનો ક્યો ને એટલે એમ જો છે એને જો કે પૈસા ક્યાં જબરા અમે ઘરે કામ કોઈ છે ઓ જો અમે ઘરે જલમ છે અમાર પર કે પૈસા ઘરે 100 નો જે નંબર ફોન લાગતો તો મે તો 2000 કોન્ટા ઓને ઘરે સુઈ જતી કોન્ટા चलो काई वांदो नहीं हमारे पे कोई प्राइवेट वाहन नहीं नहीं वाला आपला सोकरा नहीं वाला घटिया ना काई मोळे काई आटला आज सवार में जन्मो सवार में धाम में जीव जे बेटा બધું ઉગાડવું જ બધું ઉગાડવું તો 50 સવાર માં છેડે પણ એને દવાખાને તો લઈ જાવ ઓ સાહેબ નથી સુવિધા તો હું કરશું બધું શું થયું મતલબ આ હાથમાં દીવાલ પડી દીવાલ રેટા કે આમ જાતો જ ને ઘરે બાજુન કે તમાર મોઢા પણ ઘરે રાતે રાતે દબોન આવ્યો તો એ દીવાલ માથે જટકી પછી પાછી કાઢી એમ બાય બાય ગઈ ને આ વસાળા તો આ હેલી જતી મારો છોકરા ચડેલા છોકરા નાના છે ને 5 વર્ષનો 7 વર્ષનો 5 મહિનાનો એટલે હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે આ ફ્રેક્ચર ની કે આમાં કીધું કે પ્લેટ નાખી પડશે એટલે ફ્રેક્ચર ને પગે શું છે સોરી કાઈ બોલી ની જો પગે હોધી ગયો છે ને બેનો ઘરવાળો ખાટલામાં પડ્યો છે કોઈ કરવા વાળો તો ભાઈ આ બધું भाई ये वाला डाटा है हम धनिया खाटला पीडो कोई करे हमने हम तो करना चाहिए।